थर्ड ईयर स्टूडेंट्स वेलकम टू द क्लास। मापन अने एकम पद्धतिनो आज आप 14मो लेक्चर छे अने लास्ट लेक्चर में आपणे कीधुं हतुं के नेक्स्ट लेक्चर में एमसीक्यू नी प्रेक्टिस करवाना छे। तो 13 नंबर ना लेक्चर में जे कंई आपणे शीखीने आव्या छीए ए खूब अगत्यनो हतुं जेडब्ल्यू अने नीट माटे। महत्वनी वस्तु होती त्रुटिओना संयोजन, सरवाळा बादबाकी तेमज गुणाकार अने भांगाकार, ए वस्तु आपणे आवडती होवी जोईए। हवे फरीथी कहूँ छूँ, सरवाळा अने बादबाकी में निरपेक्ष त्रुटिनो सरवाळो थाय, गुणाकार अने भांगाकारमां सापेक्ष त्रुटिनो सरवाळो थाय। आ बे पॉइंट एटला बधा अगत्यना छे के ए तमने आवडतुं हशे तो पेली साबितीनी कंई जरूर पड़शे नहीं। तो त्रण एमसीक्यू मारी तमारी सामे छे, वन बाय वन सोल्व करशुं आपणे अने आ लेक्चरमां मेक्सिमम एमसीक्यूनी प्रेक्टिस करी शकीए एवी आपणे ट्राय करशुं अने थोड़ा घणा एमसीक्यू तमने आजे पण होमवर्कमां मळशे। क्लियर छे? ओके। तो अवरोधना श्रेणी जोडाण माटे समतुल्य अवरोध RS बराबर R1 वत्ता R2 आपने खबर छे। आ श्रेणी जोड़ाणमां शुं थाय? अवरोधनो सरवाळो थाय। आ वस्तु तो आपणने खबर छे। तो RS ना मापनमां आंशिक त्रुटि डेल्टा RS / RS केटली थाय? पहेला तो आंशिक त्रुटि खबर ने, आंशिक त्रुटि एटले सापेक्ष त्रुटि, आंशिक त्रुटि एटले सापेक्ष त्रुटि। तो सापेक्ष त्रुटि केटली थाय? मानो के डेल्टा RS / RS लखवा होय तो आ शुं छे? निरपेक्ष त्रुटि छे, सरेराश निरपेक्ष त्रुटि छे। आ शुं छे? ओरिजिनल किंमत छे। तो ओरिजिनल किंमत तो केटली थाय? तो के बन्नेना सरवाळा जेटली थाय। याद करो मैं तमने कीधुं तो मूळ किंमतनो सरवाळो होय तो सरवाळो, मूळ किंमतनी बादबाकी होय तो बादबाकी, गुणाकार होय तो गुणाकार अने भांगाकार होय तो भांगाकार। चेन्ज क्यां आवशे? त्रुटिमां। सरवाळा बादबाकी होय तो निरपेक्ष त्रुटिनो सरवाळो, गुणाकार भांगाकार होय तो सापेक्ष त्रुटिनो सरवाळो। याद छे के नहीं? तो आ तो सरवाळो छे, तो निरपेक्ष त्रुटिनो सरवाळो थाय के नहीं? तो आर ना मापनની ત્રુટિ ડેલ્ટા R1, R2 ના મપનની ત્રુટિ ડેલ્ટા R2, એનો શું કરવો પડે? સરવાળો। તો આવો ઓપ્શન તમને કે દેખાય છે જુઓ જે કે જેમાં ઉપર નીચે બે પ્લસ પ્લસ વાળું છે। યસ, આ છે, ચેક કરી લ્યો। આ બીજામાં કયું કે નહીં? આ સરવાળો હતો કે નહીં? એટલે શું કર્યું? ઉપર નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવો પડે એ આપણને ખબર છે। આ જવાબ માનો કે બાદબાકી કીધી હોત ને તો અહીંયા R1 - R2 આવત, પરંતુ અહીંયા તો ડેલ્ટા R1 + ડેલ્ટા R2 જ આવત। યાદ કરો, નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જ થશે, ઓરિજિનલ કિંમતની બાદબાકી થત, બાદબાકી કીધું હોત તો। ક્લિયર છે કે નહીં? હજી બાજુમાં બે એમસીક્યુ છે, ટ્રાય કરવી છે આજે મેક્સિમમ તને એકો એક લેવલના પ્રોબ્લેમ આમાંથી સોલ્વ કરાવતા શીખવાડી દઉં તો નેક્સ્ટ લેક્ચરમાં નવું કંઈક શીખવાડી શકું અને ઉતાવળ નથી, કદાચ રહી જશે એમસીક્યુ તો પણ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું, એના પછીના લેક્ચરથી કંઈક નવી શરૂઆત કરશું। આપણે અહીંયા ઉતાવળ છે। ચલો, સળિયા એની લંબાઈ કેટલી આપેલી છે? 3.25 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર અને સળિયા બી ની લંબાઈ 4.19 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર। તો સળિયા એ કરતા બી ની લંબાઈ કેટલી વધારે છે? બી કરતા એની લંબાઈ વધારે જોતી હોય તો બાદબાકી કરવી પડે કે નહીં? બી માંથી એની બાદબાકી કરો। મેં તમને શું કીધું હતું? ઓરિજિનલ કિંમતની બાદબાકી કરશું તો 4.19 માંથી 3.25 જાય, તો મૂળ કિંમતની તો બાદબાકી એ માઇનસ બી। યાદ કરો, અહીંયા હતું પ્લસ ઓર માઇનસ, અહીંયા હતું ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી। યાદ આવે છે? હું યાદ કરાવું, તમે જ્યારે આવું લખતા હતા ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર, અહીંયા શું લખતા હતા? એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી। સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી, આ તો એમાં કોમન આવે। તો મૂળ કિંમતની બાદબાકી કરો, આપણે બી માઇનસ એ કરશું, સમજે ને? આ તો ખાલી જનરલ ફોર્મ્યુલા મેં લખ્યું ખાલી। તો મૂળ કિંમતની બાદબાકી કરી નાખી અને નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ કરવાનો છે, 0.01 વત્તા 0.01। તો 4.19માંથી 3.25 જાય તો 0.75 અને 0.19 0.84 10 0.94 પ્લસ ઓર માઇનસ આ બેનો કરો સરવાળો 0.02। આ તારો જવાબ આવી ગયો, આવડે કે ન આવડે? કેટલી લંબાઈ વધારે થશે? 0.94 પ્લસ ઓર માઇનસ 0.2, આટલી લંબાઈ છે એ બી ની એ કરતા વધારે થશે, આવડે કે ન આવડે? એમાં કાંઈ છે નહીં, જો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ છીએ, ઓરિજિનલ કિંમતના સરવાળા હોય તો સરવાળા, બાદબાકી હોય તો બાદબાકી। ચલો, આના પછીનો પ્રોબ્લેમ, આનો જવાબ તને ખબર પડી ગયો હવે। પદાર્થનું ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ એમ બરાબર 3 ± 0.12 kg અને પદાર્થનું કદ આપ્યું છે 10 ± 0.1 મીટર ક્યુબ। તો ઘનતા માપવાના પ્રયોગમાં પ્રતિશત ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ બે જોઈએ છે,
तो पहला तो घनता खबर ने, रो बराबर एम बाय वी, भांगाकार नो केस थियो के नहीं, भांगाकार नो केस देखाय એટલે કાઈ વિચારવાનું નહીં, શું વિચારવાનું, સાપેક્ષ ત્રુટીનો સરવાળો, બીજું કાઈ વિચારવાનું છે નહીં, ડેલ્ટા રો બાય રો, થોડીક ન મજા આવતી તો વી ઉપર ગયા, કેવા થશે માઇનસ, માઇનસ ધ્યાનમાં લેશું નહીં, એક જ ઘાત છે કે નહીં, તો ડેલ્ટા એમ બાય એમ વત્તા ડેલ્ટા વી બાય વી, પાક્કું આમાં કોઈ ડાઉટ છે નહીં, માઇનસને ધ્યાનમાં લેવાની નહીં, એક ઘાત છે, બે વત્તા આગળ બે લખત, હવે તો આવડે કે ન આવડે, ચાલો તો ડેલ્ટા રો બાય રો પેલા મળશે આપણે સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા એમ બાય એમ પોઈન્ટ બાર ના છેદમાં ત્રણ વત્તા પોઈન્ટ એક ના છેદમાં દસ, ચલો પોઈન્ટ બાર ના છેદમાં ત્રણ કરશો એટલે પોઈન્ટ ચાર આવશે, ક્લિયર છે, અને અહીંયા આવશે પોઈન્ટ ઝીરો વન, સાચું છે ખોટું છે, ખોટું છે, શા માટે પોઈન્ટ ત્રણ બાય પોઈન્ટ બાર બાય પોઈન્ટ ત્રણ કરો એટલે વ્યવસ્થિત કરો ને તો પોઈન્ટ ઝીરો ચાર આવે, ઉતાવળ ન કરતા પોઈન્ટ ચાર કરો ને તો પોઈન્ટ ચાલીસ થઈ જાય, મારે તો પોઈન્ટ ઝીરો ચાર થશે, સમજી વિચારીને શાંતિથી, જે ડબલ નીટમાં કેલ્ક્યુલેટર નહીં આપે એવા જ ડેટા હું તમારી સામે લખું છું કે જે ઇઝીલી થઈ જાય છે, જવાબ કેટલો આવશે પોઈન્ટ ઝીરો પાંચ, શું આવ્યું ડેલ્ટા રો બાય રો, આ શું આવ્યું ઘનતાના માપનમાં પ્રતિશત, સોરી ઘનતાના માપનમાં સાપેક્ષ ત્રુટિ આવી, પોઈન્ટ વન બાય ટેન કીધા તો પોઈન્ટ ઝીરો વન થયા, પોઈન્ટ બાર બાય ત્રણ કીધા તો પોઈન્ટ ઝીરો ચાર થયા, આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ જોતી હોય તો પ્રતિશત ત્રુટિ માટે તો કઈ છે જ નહીં, બે બાજુ સો વડે ખાલી ગુણવાના સાપેક્ષ ત્રુટિને, તો આને તમે સો વડે ગુણશો પોઈન્ટ ઝીરો પાંચ મલ્ટીપ્લાય બાય સો ટકા કરો એટલે જવાબ કેટલો આવે પાંચ ટકા આવે, ચાલો એક આન્સર તો આવી ગયો, આ તો શું આવ્યું પર્સન્ટેજ એરર તને પૂછી હોય પ્રતિશત ત્રુટિ તો આમાં તમને કઈ ડાઉટ છે નહીં, હવે વાત એવી નિરપેક્ષ ત્રુટિની, તો હવે થોડુંક અઘરું થશે એટલા માટે કારણ કે મારે હવે ખાલી નિરપેક્ષ ત્રુટિનો મતલબ શું થાય, મારે ખાલી ડેલ્ટા રો જોઈએ છે, પરંતુ મારી પાસે ડેલ્ટા રો પણ ખાલી નથી, ખાલી રો પણ નથી, તો રોની કિંમત ગોતવી પડશે, રોની કિંમત ક્યાંથી મળશે એમ અપોન વી પરથી, તો રો બરાબર એમ બાય વી કરો તો ઓરિજિનલ કિંમત એમની કઈ છે ત્રણ, વીની કઈ છે ત્રણ દસ, તો ત્રણના છેદમાં દસ કરો તો કેટલી એવી ઘનતા પોઈન્ટ ત્રણ કેજી પર મીટર ક્યુબ, આ શું આવ્યું ઓરિજિનલ કિંમત આવી, આ રો ને ત્યાં ગુણી નાખો એટલે થોડુંક અહીં જગ્યાનું અભાવ હોવાથી રો પેલી બાજુ હોય ગયા તો પોઈન્ટ ઝીરો પાંચ અને પોઈન્ટ ત્રણ નો ગુણાકાર કરો, પાંચ તેરી પંદર ના છેદમાં હજાર તો પોઈન્ટ ઝીરો પંદર કેજી પર મીટર ક્યુબ, આ શું આવી ગયું ડેલ્ટા રો, તો પ્રતિશત ત્રુટિ આવી પાંચ ટકા, નિરપેક્ષ ત્રુટિ આવી પોઈન્ટ ઝીરો પંદર, આવડે કે ન આવડે, મેં તમને કીધું હતું કે ગુણાકાર અને ભાંગાકાર હોય ને તો નિરપેક્ષ ત્રુટિ શોધવામાં થોડુંક વધારે રહે, શા માટે કારણ કે ગુણાકાર અને ભાંગાકારમાં સાપેક્ષ ત્રુટિના સરવાળા બાદબાકી થાય, સોરી સાપેક્ષ ત્રુટિના સરવાળા થાય અને સરવાળા બાદબાકીમાં તો કે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, એમાં ક્યારે અઘરું થાય તો કે નિરપેક્ષ ત્રુટિ માનો કે તને કીધી હોય એના તને સરવાળા મળી ગયા એટલે નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, પછી એમાંથી તને એમ કે એક પ્રતિશત ત્રુટિ ગોતો તો થોડુંક ટફ થઈ જાય, એક સ્ટેપ વધી જાય, ભેજામાં જઈ કે નહીં, હવે તમે એના માટે કેપેબલ છો કરવા માટે, એક એક્ઝામ્પલ એવો કરાવીશ હજી, જો આ ઊંધું છે આમાં સાપેક્ષ મળે નિરપેક્ષ ગોતવાનું કહે તો થોડુંક ઉલટું છે, આમાં નિરપેક્ષ મળે સાપેક્ષ ગોતવાનું કહે તો થોડુંક ઉલટું થશે, એકાદ એક્ઝામ્પલ એવો કરી લઈએ એટલે આપણે કંઈ પ્રોબ્લેમ આવે નહીં, તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે અવરોધ આર વન એકસો પચાસ પ્લસ ઓર માઇનસ ચાર ઓહમ અને આર ટુ ત્રણસો પચાસ પ્લસ ઓર માઇનસ બે ઓહમ શ્રેણીમાં જોડવામાં આવે છે, તો શ્રેણીમાં તો હવે તમને ઇક્વેશનમાં માસ્ટર થઈ ગયા, શ્રેણીમાં આવું થાય અવરોધનો સરવાળો થાય કે ના થાય, ચલો એ તો ખબર પડી ગઈ સરવાળાનો કેસ છે, સરવાળાનો કેસ હશે તો મૂળ કિંમતનો સરવાળો નિરપેક્ષ ત્રુટિનો પણ સરવાળો, યાદ છે કે નહીં, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો, એક સેકન્ડનું કામ છે, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તો બેયના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય, યાદ કરો સરવાળાનો કેસ છે ને યાર, સરવાળાના કેસમાં શું થાય નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થાય, તો જવાબ શું આવશે ચાર ને બે છ ઓહમ, પેલો જવાબ તો એને પૂરો થઈ ગયો, ઘણા બધાને ખબર ના પડતી હોય તો સરવાળાનો કેસ હતો એમાં તમે શું કરતા હતા, સરવાળા માટે શું થાય પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ બંને
राशिमा मलती निरपेक्ष त्रुटिना सरवाड़ा बराबर थाय छे। तो पेलो ज आंसर लखी नाखू परिणाम में मलती निरपेक्ष त्रुटि तो बने निरपेक्ष त्रुटि ने सरवाड़ा जेटली पेली जो नोंध केवी काम लगे खाली बे नोंध पर दाखला फटाफट फटाफट थी जाए चार ने बे छ ओहम डेल्टा आर वन वत्ता डेल्टा आर टू तो तमारे लखवा पड़े अथवा तो एक स्टेप वधारी दो कारण के बधा तो व्यवस्था सरखा न हो। डेल्टा आर वन वत्ता डेल्टा आर टू तो चार ने बे छ ओहम चलो आ डेल्टा आर वन थी गया आ डेल्टा आर टू थी गया अँ लगी क्वेश्चन तो अँ लगी जो पूछाई है तुमने चार मार्क्स अँना जे डबल नीट में मैं पूछाई तो शक्यता ओछी है कदाच इजी एक पूछाई तो आवी सके। मैं आटलो चेन्ज कर्यु आ समतुल्य अवरोध ने प्रतिशत त्रुटि साथ दर्शाओ दर्शाओ कारण आपने अघरू करवानी टेव छे इजी इजी तो आवु तो आखू गाम करीने आवशे समझाई गए नहीं। तो पहला पहला तो आर एस की किंमत तो मैं लखी हुई तो केटली थई बेनी ओरिजिनल किंमत नो सरवाळो के नहीं एटले के 150 वत्ता 350 बराबर केटला थया 500 ओहम थया। तो आने आपणे आम लखी शकीए आर प्लस ओर माइनस डेल्टा आर लखवुं होय तो केटली लिखी मैं 500 प्लस ओर माइनस के लिए लिखी मैं 6 ओहम लिखी। आ सरेराश निरपेक्ष त्रुटि फाइनल परिणामनी अने फाइनल परिणामनो आंसर मैं आवी रीते लखी नाख्यो। प्रतिशत त्रुटि जोती हुई तो आना पर सापेक्ष त्रुटि गोतवी पड़े के नहीं तो सापेक्ष त्रुटि के लिए थे बोल जी 6/500 अरे डेल्टा आर बाय आर थे याद करो तो 6/500 थी कि न थे 6/500 करशो એટલે 1.2 ભાગ્યા શું આવશે એટલે કે 0.012 કેટલી આવી 0.012 અને પ્રતિશત ત્રુટી જોઈએ તો 0.012 ને કેટલા વડે ગુણી નાખવાના ફરીથી 100 વડે ગુણી નાખશો તો ફરીથી કેટલા આવશે 1.2%। જો મેં તમને કીધું હતું કે નહીં પહેલામાં શું થતું હતું સાપેક્ષ ત્રુટી તમને ઇઝીલી મળી જાય ગુણાકાર ભાગાકારમાં અને પ્રતિશતમાં ખાલી 100 વડે ગુણવાના આવે તો નિરપેક્ષ ત્રુટી ગોતવામાં થોડોક પ્રોબ્લેમ આવે। પ્રોબ્લેમ મતલબ તો ઓરિજિનલ કિંમત ગોતવાની ને ડેલ્ટા આર રો બાય ડેલ્ટા આર બાય આર હતા તો આરને પેલી બાજુ જઈને ડેલ્ટા આર ગોતવાના। હવે સરવાળાના કેસમાં શું થાય તો કે નિરપેક્ષ ત્રુટી તને ઇઝીલી મળી જાય 4/6 તો મળી જાય તને પ્રતિશત પૂછે ને તો પછી ઓરિજિનલ કિંમત ગોતવાની ઓરિજિનલ પરથી સાપેક્ષ ગોતવાની સાપેક્ષ પરથી પ્રતિશત ગોતવાની થોડુંક બેમાં પ્રોબ્લેમ વાળું છે અને તને પૂછ્યું છે સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટી સાથે દર્શાવો તો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો તો 500 પ્રતિશત ત્રુટિ કેટલી આવી 1.2% આ તારો આન્સર આ ભેજામાં જાય। તો બે પ્રકારના દાખલા અહીંથી આપણે શીખી ગયા છીએ હજી આગળ વધવાના છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના તમને મોસ્ટ ઓફ પ્રેક્ટિસ કરાવી દીધી છે હવે એના આધારે જે કંઈ મને કન્ક્લુઝન દેખાય છે યાદ રાખવા માટે તને ઇઝી પડે એવું તો હું થોડુંક લખી દઉં તને કે સરવાળા અને બાદબાકીનો કેસ હોય અથવા તો ગુણાકાર અને ભાગાકારનો કેસ હોય તો આ બેમાંથી પહેલું પહેલું સ્ટેપ તારે શું કરવાનું નિરપેક્ષ ત્રુટીનો સરવાળો થાય એ જ કરો પરિણામ માટે અને આમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય અહીંયા લગીને તો બહુ ઇઝી છે। હવે નિરપેક્ષ ત્રુટી પરથી તને અઘરું કરવા માટે શું પૂછી શકે અહીંયા તને શું પૂછે પ્રતિશત ત્રુટી તને એ પૂછે તો શું કરવાનું નિરપેક્ષમાંથી તને પહેલાં તો ચાલો સાપેક્ષ ત્રુટી તને પૂછી નિરપેક્ષમાંથી તને પૂછું કે સાપેક્ષ ત્રુટી પૂછી કેટલી તો સાપેક્ષ ત્રુટી માટે શું કરવું પડે પહેલાં તો ઓરિજિનલ કિંમત ગોતવી પડે ઓરિજિનલ વેલ્યુ ફાઇન કરવી પડે કેવી રીતે સરવાળો હોય તો સરવાળો કરીને બાદબાકી હોય તો બાદબાકી કરીને આ તો ખબર પડી કે નહીં હું લખતો જ જાઉં છું બહુ સિમ્પલ ભાષામાં જો આ તને કંઈ જોવા ન મળે બસ આપણી દેશી ભાષામાં છે આપણે યાદ રાખવાની ટ્રીક છે સરવાળા માટે સરવાળો કરીને બાદબાકી માટે બાદબાકી કરીને ક્લિયર છે તો એક્ઝામ્પલ લખતો જાઓ માનો કે નિરપેક્ષ ત્રુટી આવી
आई वी डेल्टा ए कोई बे राशि थी ए वन अने ए टू कोई बे थोड़ू व्यवस्थित लखी आपणे आ बाजू पहला गुणाकार नो पछी लखावू कोई बे राशि छे ए वन अने ए टू तो डेल्टा ए केटला थशे बोलो जी डेल्टा ए वन वत्ता डेल्टा ए टू आ निरपेक्ष त्रुटि थी गई सापेक्ष त्रुटि माटे सरवाळो करवो पड़े कि नहीं अने जो सरवाळो होय तो ए बराबर शुं थशे ए वन वत्ता ए टू बाद बाकी होय तो ए बराबर शुं थशे ए वन माइनस ए टू अहीं सुधी खबर पड़ी पछी लखवानुं केवी रीते आना परथी ए प्लस फोर माइनस डेल्टा ए એ અહીંયા એની કિંમત આવે અને ડેલ્ટા એની કિંમત આવે ડેલ્ટા એ તો બંને માટે સેમ જ છે ભેજા મજા આવી કે નહીં પછી સાપેક્ષ જોતી હોય તો કે ડેલ્ટા એ બાય એ પછી તને ખબર પડી આના પરથી સાપેક્ષ મળે ને ડેલ્ટા એ બાય એ પ્રતિશત જોતું હોય તો મલ્ટીપ્લાય બાય હંડ્રેડ આવડશે થોડુંક લખી નાખજે અહીંયાથી મારે તને થોડુંક જે સમજાવવું છે એ મેં તને સમજાવી દીધું નિરપેક્ષ ત્રુટી ઇઝીલી મળી જશે આમાં સાપેક્ષ ત્રુટી ગોતવામાં ઓરિજિનલ કિંમત ગોતવી પડશે પછી આવું લખવું પડશે પછી આના પરથી સાપેક્ષ કેવી રીતે મળે डेल्टा ए बाय अने पछी आने 100 वडे गुणो तो प्रतिशत त्रुटि मळे गुणाकार भागाकार में केवुं थाय गुणाकार अने भागाकार में शुं थाय तने सापेक्ष त्रुटि नो सरवाळो थाय एटले तने मळे शुं अहींथी डेल्टा ए बाय ए तरह जोतो होय तो शुं मळे डेल्टा ए वन बाय ए वत्ता डेल्टा ए टू बाय ए तने अहींथी मळे अहीं तने अघरू करवा माटे पूछशे शुं निरपेक्ष त्रुटि पूछशे शुं पूछशे निरपेक्ष त्रुटि पूछशे खाली तने डेल्टा ए पूछे तो डेल्टा ए जोतू हो तो आप शू करव पड़े एनी किंमत गोटवी पड़े एट जो गुणाकार ना केस हो तो ए बराबर के ए वन इंटू ए टू ने भांगाकार ना केस हो तो ए बराबर शू ए वन अपॉन ए टू ई भेजा मग ई किंमत क्या चिपकाई देवानी आया आ डेल्टा ए है ने यहाँ जे कहीं किंमत आई हे कि नहीं ए वडे गुणी नाखवाना आज ए आया हो गुणाकार हो वन इंटू ए टू वडे ભાંગાકાર હોય તો એ વન અપોન એ ટુ વડે તો અહીંથી તને નિરપેક્ષ ત્રુટી મળી જશે અને અહીંથી પ્રતિશત જોતી હોય તો આ જે ડેલ્ટા એ બાય એ આવે એને ખાલી 100 વડે ગુણી દેવાનું આઈ થિંક હવે બધું જ પિક્ચર છે આખું તમારા માટે ક્લિયર થઈ ગયું સરવાળા બાદબાકીમાં ટફ પ્રોબ્લેમ કરવો હોય તો સાપેક્ષ ત્રુટી પૂછી શકે ગુણાકાર ભાંગાકારમાં ટફ પ્રોબ્લેમ કરવો હોય તો નિરપેક્ષ ત્રુટી પૂછી શકે પણ બેમાં ઓરિજિનલ કિંમત હવે તમને ગોતતા આવડે છે અને એના પરથી બધી જ વસ્તુ હવે તારા મગજમાં મસ્ત રીતે છપાઈ ગઈ છે ક્લિયર છે તો હવે નેક્સ્ટ પ્રોબ્લેમ છે એ કેવો છે એની ડિસ્કશન કરી લઈએ તો ચાર ક્વેશ્ચન આપણી સામે છે વન બાય વન સોલ્વ કરી લઈએ જો એક્સ બરાબર એ બી ઇન્વર્સ હોય અથવા તો આને એમ લખી શકો એના છેદમાં બી એટલે ભાંગાકારનો કેસ થઈ ગયો અને ડેલ્ટા એ અને ડેલ્ટા બી અનુક્રમે એ અને બીના માપનમાં રહેલ ત્રુટિ દર્શાવતા હોય તો એક્સના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો એક એક સ્ટેપના દાખલા છે ગુણાકાર અને ભાંગાકાર હોય તો સાપેક્ષ ત્રુટિ મળે કે ન મળે કેવી રીતે મળે તો કે સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય યાદ કરો ગુણાકાર હોય કે ભાંગાકાર હોય સાપેક્ષ ત્રુટિનો શું કરી નાખવાનો સરવાળો આવી રીતે લખો તો માઇનસને આપણે અવગણતા હતા યાદ કરો આની તરફ પ્રતિશત ત્રુટિ લખી હોય તો બે બધું તરફ 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે કે ન કરવા પડે અહીં શું આવશે આ બે નો જે કઈ સરવાળો આવે એને તારે કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવા પડે 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે તો આ તારો જવાબ આવી ગયો ચાર ઓપ્શન માંથી એક ઓપ્શન આવો છે સમજાઈ કે નહીં એમાં કઈ છે નહીં બસ જોતા તમને બીક લાગે આ બધું શું આપેલું છે પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધશે એટલા બધા એમસીક્યુ ની હું તમને પ્રેક્ટિસ કરાવીશ કે એક એટલે એક એમસીક્યુ માંથી તમારો ખોટો નહીં પડવા દો સમજાઈ કે નહીં તો આ એનો જવાબ છે ચાલો તમને એવું કીધું છે કે આર ત્રિજ્યાના ગોળાનું કદ v બરાબર 4 બાય 3 પાઈ આર ક્યુબ છે તો v ના માપનમાં સાપેક્ષ ત્રુટિ શોધો તો v બરાબર શું છે 4 બાય 3 પાઈ આર ક્યુબ હવે મને કહે છે ત્રુટિ આ વસ્તુ તો માપવાની છે 4 બાય 3 અને પાઈ છે એ આપણા હાથમાં છે એ આપણા હાથમાં નથી કારણ કે તો અચળ છે ને બધી વસ્તુ તો એમાં કંઈ ત્રુટિ આવશે નહીં માપન કેનું કરવાનું ખાલી ત્રિજ્યાનું r ત્રિજ્યા છે તો v ખાલી પ્રોપોર્શનલ ટુ r ક્યુબ છે કે નહીં તો એટલે આ તો ગુણાકારનો કેસ છે કે નહીં ગુણાકારનો કેસ છે આ ઘાતનો કેસ છે કેનો કેસ છે ઘાતનો કેસ છે ને તો ડેલ્ટા વી બાય વી બરાબર ઘાત આગળ આવી જાય 3 ડેલ્ટા આર બાય આર આ કદના માપની ત્રુટિ થઈ ગઈ આમાં ક્યાં કઈ છે ત્રિજ્યામાં ખાલી ત્રુટિ આવી તો અહીં કેટલા થઈ ગયા 3 ડેલ્ટા આર બાય આર આવડે કે ન આવડે તો ઓપ્શનમાંથી કયો આવશે સી ઓપ્શન આવશે પાક્કું
फोर बाय थ्री पाई में तो कहीं आवानुं छे नहीं, तो आवशे खाली के तो घात नो केस छे, तो घात आगळ आवी गई पूरू थई गयुं। गोळानी त्रिज्याना मापनमां प्रतिशत त्रुटि 2% होय, त्रिज्याना मापननी प्रतिशत त्रुटि 2% होय एटले आपणने आपेलुं शुं छे, आने कहेवाय त्रिज्याना मापननी प्रतिशत त्रुटि डेल्टा आर बाय आर इंटू 100। तो आ त्रिज्याना मापननी प्रतिशत त्रुटि तने केटली आवी छे 2%। तने लखता आवडतो होवुं जोईए, जो आनो मतलब शुं थाय, त्रिज्याना मापनमां प्रतिशत त्रुटि 2%। तने एम कीधुं होय लंबाईना मापनमां प्रतिशत त्रुटि, तो शुं थाय डेल्टा एल बाय एल इंटू 100 थाय के ना थाय, आवडे के ना आवडे 2%। होय तो कदना मापनमां प्रतिशत त्रुटि, हवे जो आ एमसीक्यू छे ने ऊपर एटले कनेक्टेड छे, મેં થોડીક બુદ્ધિ દોડાવી, શું કહ્યું આના પરથી ડાયરેક્ટ આ એમસીક્યુ બનાવવો હોય મારે, તો મારે કદના માપનની પ્રતિશત ત્રુટી જોતી હોય તો કેટલી લખાય, ડેલ્ટા વી બાય વી મલ્ટીપ્લાય બાય 100, બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે કે નહીં, 3 ઇન્ટુ ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય બાય 100, અને આખું તમને આપ્યું કેટલું આવ્યું છે 2%, આખું તમને કેટલું આપ્યું 2%, તો 3 ને 2 જવાબ કેટલો આવ્યો 6% આવ્યો, કેટલો આવ્યો 6%, આવડે કે ન આવડે કઈ છે, અહીં 300 ને 2 600% નો થઈ ગયો, ઘણા કીધે ભૂલ થાય, 100 ને 3 તો કે 300, ડેલ્ટા આર બાય આર બરાબર 2, ડેલ્ટા આર બાય આર બરાબર 2 નથી, આને તો સાપેક્ષ ત્રુટિ કહેવાય ને યાર, આને શું કહેવાય, સાપેક્ષ ત્રુટિ કહેવાય, પ્રતિશત માટે બાજુમાં શું હોવું જોઈએ 100% હોવા જોઈએ, તો બે બાજુ તમે યસ, આ તમારી પ્રતિશત ત્રુટિ છે, ક્લિયર કે નહીં, નાની નાની વસ્તુનું ધ્યાન રાખશું, ઓપ્શન 600% હોય એવો પાછો, ઓપ્શન 600% હોય 100 ને 3 300 ને 2 600 ના ચાલે, ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100 બરાબર 2% થાય, ક્લિયર, ચાલો આના પછીનો દાખલો, એ પણ ઉપરના દાખલા કનેક્ટેડ છે, એટલે મેં છે ને ખરેખર અહીંયા આખી ચેન બનાવી છે, આ આવડશે તો આ આવડશે, આ આવડશે તો હવે આ પણ આવડશે, જુઓ ગોળાના દ્રવ્યની ઘનતા શોધવાના પ્રયોગમાં ઘનતા બરાબર દળના છેદમાં કદ, એમના માપનમાં પ્રતિશત ત્રુટિ, બોલ ભાઈ લખતા શીખવાડ મને, એમના માપનની પ્રતિશત ત્રુટિ આટલી કહેવાય, કેટલી આપી છે 0.26%, કેટલી આપી 0.26, તથા આરના માપનમાં પ્રતિશત ત્રુટિ કેમ લખાય 0.38% છે, તો ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો, ઘનતાના માપનને કેમ લખાય ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% લખાય, આ મારે જોઈએ, તો ભાંગાકારનો કેસ છે કે નહીં, તો સાપેક્ષ ત્રુટિ મળે કે ન મળે, આની સાપેક્ષ ત્રુટિ કેમ મળે બોલો જોઈએ, ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ વત્તા ડેલ્ટા વી બાય વી, સાપેક્ષ પરથી પ્રતિશત જોતું હોય તો 100 વડે ગુણવા પડે, તો બે બાજુ 100 વડે ગુણશું આપણે, કેવી રીતે ગુણશું, આખા કાઉન્સની બરાબર 100 લખીશું, સાંભળીએ આ બધા સ્ટેપ એક જ વખત તને શીખવાડીશ, પછી તારે કરવા નથી, પછી હું તને ટ્રીક આપીશ, આ 100 ને અહીંયા મલ્ટીપ્લાય કરીશ, આ 100 ને અહીંયા મલ્ટીપ્લાય કરીશ, તો આના પછીનો સ્ટેપ ઉપર લખી નાખો, અહીંયા ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ બ્રેકેટ ઓપન કરો એટલે આ થઈ ગઈ 100% વત્તા ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%, ક્લિયર, દળના માપનની 0.26%, ત્રિજ્યાના માપનની 0.38% આપી આપણે, એટલે અહીંયા સુધી આપણને કઈ વાંધો નથી, 0.26% હું અહીંયા મૂકી શકીશ, આખા બરાબર હું 0.26% મૂકી દઉં, બોલો તમને કઈ વાંધો, ડેલ્ટા એમ બાય એમ બરાબર 26% મૂકી, હવે કદના માપનની ત્રુટી છે એ ત્રિજ્યા માટે લખવી હોય તો કેવી રીતે લખાય, 3 ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100%, એ ના ખબર પડી, ડેલ્ટા વી બાય વી બરાબર શું લખાય 3 ડેલ્ટા આર બાય આર લખાય, પડી ખબર કે નહીં, તો આના બરાબર કેટલા લખીશ 0.38 લખીશ, 0.26 વત્તા 3 × 0.38 તો કેટલા થશે 30 તેરી 90 8 તેરી 24 1.14 થાય ને, 1.14 ને 1.26 1.40%, થોડોક ટફ છે કે નહીં, ઇઝી કરી દો હજી, ચાલો બીજી રીતે કરાવું, આ રીત મગજમાં બેસી ગઈ કે નહીં, રો બરાબર એમ વાય વી પરથી આ લખ્યું, ડેલ્ટા વી બરાબર 3 ડેલ્ટા આર બાય આર લખ્યા, યાદ હોય તો, નથી યાદ ડોન્ટ વરી, થોડુંક સિમ્પલ કરી દો, રો બરાબર એમ વાય વી, ગોળો કીધું કે નહીં, તો ગોળાનું કદ શું થાય
4/3 पाई आर क्यूब थी कि न थे पहले से लखी नाखू। चलो अव मन के 4/3 पाई आर में कहीं आए नहीं, 4/3 पाई में कहीं आए नहीं, तो रो बराबर शू थी गया एम अपॉन आर क्यूब। आना पर केम लखाय डेल्टा रो बाय रो बराबर डेल्टा एम बाय एम इन वत्ता 3 ડેલ્ટા r બરાબર છેદમાં એક અંશમાં સરવાળો કરીને જ લખવાના કે નહીં, કારણ કે ઉપર આવશે તો માઇનસ 3 થશે, યાદ કરો હવે માઇનસ ને તો અવગણી દેવાના છે કે નહીં પાકું। હવે તમે 100 વડે ગુણાકાર કરશો તો બધા અહીંયા તમે બે બાજુ 100 વડે ગુણાકાર કરો તો અહીંયા 100 લખો કૌંસની બરાબર 100 લખો પછી બેને 100 100 આપો કે નહીં તો ટ્રિક આપું છું ડાયરેક્ટ લખી નાખવાના। આ કેટલા લખી નાખ્યા 0.26% વત્તા અહીં લખી લેખા 0.38%। ખરેખર આ સાપેક્ષ ત્રુટિ છે છતાં પણ જ્યારે બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરવાના આવે તો પ્રતિશત ત્રુટિ છે એને જ સાપેક્ષ ત્રુટિ તરીકે લઈ લેવાની, કારણ કે અહીંયા તમે 100 વડે મલ્ટીપ્લાય કરશો। હવે તો હું તમને એ રીતે કરીને બતાવું ડેલ્ટા રો બાય રો મલ્ટીપ્લાય બાય 100 અહીં શું થશે ડેલ્ટા એમ બાય એમ વત્તા 3 ડેલ્ટા r/r ઇન્ટુ 100। હવે તમે આને આની સાથે મલ્ટીપ્લાય કરો, આને આની સાથે મલ્ટીપ્લાય કરો પછી ટકાવારી મૂકો તો એના કરતાં તો બેટર છે કે જ્યારે જ્યારે બે બાજુ પ્રતિશત ત્રુટિ મૂકવાની હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ છે એને પ્રતિશત ત્રુટિ તરીકે લઈ લેવાય પેજામાં જઈ કે નહીં। તો આ રીતે પહેલેથી કિંમત મૂકી દો તો વધારે ઇઝી પડશે મારા ખ્યાલથી, તો આપણે આ રીતના કરશું। આગળની રીત મેં તમને ઓફિશિયલી બતાવી કે સાપેક્ષ ત્રુટિ મૂકી ડેલ્ટા વી બાય વી પછી ડેલ્ટા વી બાય વી દેખાય ત્યાં 3 ડેલ્ટા r/i મૂક્યા, એ તો તમે ક્વેશ્ચન કરેલો હતો ને એટલે ડાયરેક્ટ તાજું હતું, બાકી પહેલેથી હવે શું કરશું આપણે સમીકરણ હોય ને મૂકી દેવાના સમજાય કે નહીં પછી જવાબ લઈ આવવાનો। તો આવા દાખલા હશે તો પણ હવે તને આવડી જશે, હજી એકાદ નવા એક્ઝામ્પલ કરાવું। તો નેક્સ્ટ ક્વેશ્ચન કે કેવો છે કે તમને એમ કીધું કે નળાકારની લંબાઈ l બરાબર 4 ± 0.01 cm છે, ત્રિજ્યા છે એની r 0.250 ± 0.001 cm અને દળ છે m બરાબર 6.25 ± 0.01 g છે। નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ, તો પહેલાં પહેલાં તો નળાકારના દ્રવ્યની ઘનતા શું થાય દળના છેદમાં કદ, હવે દળનું તે ત્રુટિ તો તને આપી દીધી છે, જો તને કદની ડાયરેક્ટ નથી આપી, તને કેની આપી છે ત્રિજ્યાની આપી, કેની આપી ત્રિજ્યાની અને લંબાઈની આપી, જરૂરી તો નથી દરેક વખતે ડેલ આપણે આગળના ક્વેશ્ચનમાં શું હતું કે ડેલ્ટા વી બાય વી બરાબર 3 ડેલ્ટા r/r, પણ જરૂરી નથી કે અહીંયા 3 ડેલ્ટા r/r જ લાગે, સમજાય કે નહીં, એ તો કેના માટે હતું સ્ફિયર ગોળા માટે હતું ને, અહીંયા એ વસ્તુ શક્ય છે નહીં। અહીંયા તને પહેલા પહેલાં તો નળાકારનું કદનું સૂત્ર આવડતું હોવું જોઈએ કે નળાકારનું કદ હોય તો કેટલું થાય, આ થઈ ગયો ત્રિજ્યા, આ થઈ ગઈ લંબાઈ, તો કદ કેટલું થાય એરિયા ઇન્ટુ લંબાઈ, ખબર ને કદ કેટલું થશે પાઈ આર સ્ક્વેર એરિયા થઈ ગયો ને એ લંબાઈ થઈ ગઈ। તમને જરૂરી નથી કે કદમાં જ પૂછે, તમને એમ કે વક્ર સપાટીની ત્રિજ્યા શોધવાના સૂત્રમાં વક્ર સપાટીની ક્ષેત્રફળ આપણે ગોતવું હોય વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં કેટલી ત્રુટિ આવે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખબર કે નહીં બેઝિક 10મા ધોરણમાં જે ઇક્વેશન આવતા હતા કે નહીં, વક્ર સપાટીનો એરિયા કેટલો થાય 2πrl। તો બસ આવા એરિયા આવું તમને પૂછી શકે, નળાકારનું પૃષ્ઠફળ કેટલું થાય તો 2πr(r+l) એના આધારે પછી બધી ત્રુટિ ગોતવાની, પણ એટલું બધું નહીં આવે, મેઈનલી કદનો પ્રોબ્લેમ વધારે આવશે 99% કેસમાં કદનો પ્રોબ્લેમ જોવા મળે। તો હવે શું કરશું કદનું ઇક્વેશન લખશું πr²l, πમાં કંઈ ત્રુટિ મળે નહીં, તો રો બરાબર ડેલ્ટા એમ બાય એમ ઉપર ગયા r ની માઇનસ 2 થઈ કે નહીં, માઇનસ લખવાની જરૂર નથી ઘાત આગળ આવી ગઈ 2 ડેલ્ટા r/r, l ની એક ઘાત છે કે નહીં તો ડેલ્ટા l બાય l, આ લખતા આવડતું જોઈએ ખૂબ અગત્યનું છે, જેટલી રાશિ દેખાય ને એ બધાને આવી રીતે લખી નાખવાની પ્લસ કરીને, આ વસ્તુ ખૂબ અગત્યની છે। હવે તમને પ્રતિશત ત્રુટિ તમને ડાયરેક્ટ નથી આપી, તમને તો શું આપ્યું સિમ્પલ રાશિ આપી છે, તો આના પરથી તમારે લખવું પડશે ડેલ્ટા એમ બાય એમ લખવું હોય તો ડેલ્ટા એમ અને એમ તો શું થશે 0.01/6.25 પાકું વત્તા 2 ના 2 ડેલ્ટા આર દેખાઈને કેટલું લખશું 0.001/0.001/250 વત્તા ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ કેટલા છે 0.01/4 અને 4.00 લખો તો એ જ થશે કે નહીં, ચાલો હવે આ શું થયા
પોઈન્ટ પછી બે આંકડા, આના પણ પોઈન્ટ પછી બે આંકડા, એટલે આના છેદમાં શું લખો, આના છેદમાં શું લખો, તો છેદનો છેદ 100 ઉપર ગયો, બે કેન્સલ થઈ કે નહીં, એકના છેદમાં 625 અલગ લખાય કે ન લખાય, આ બે થઈ ગયા, બેના છેદમાં 250 વત્તા એકના છેદમાં 400, આ શું આવ્યું, ડેલ્ટા રો બાય રો આવ્યા, શું આવ્યા, આને તમારે સોલ્વ કરવાનું, અને પ્રતિશત ત્રુટિ કે આનો જે જવાબ આવે, અને પ્રતિશત ત્રુટિ માટે આનો જે કાંઈ જવાબ આવે આ કેલ્સીમાં તમે કરી શકો, અને કેલ્સીમાં ન કરો થોડું થોડું સાદુરૂપ આપી શકો તમે, કઈ રીતે સાદુરૂપ અપાય, લસા લેવાનો અને જે કાંઈ જવાબ આવે એને તમે કેટલા વડે ગુણી નાખશો, 100 વડે ગુણી નાખો એટલે તમારો જવાબ આવી જાય, આવડે કે ન આવડે, તો આ વસ્તુ હવે તમારા મગજમાં બેસી ગઈ કઈ રીતે કરવાનો છે, આવા જ ક્વેશ્ચન માનો કે તને સમઘનના કિસ્સામાં પૂછવાનું ક્વેશ્ચન કંઈક આવો છે, જો એક તો એક પ્રકારના પ્રોબ્લેમ હું તને કરાવી દઈશ, એકેય પ્રોબ્લેમમાં તને ક્યાંય ડાઉટ નહીં જવા દો, ક્લિયર છે, માનો કે એક તમને સમઘન કીધું છે, એક સમઘનની લંબાઈ 10 ± 0.1 સેન્ટીમીટર છે, એક સમઘનની લંબાઈ 10 ± 0.1 સેન્ટીમીટર છે, તો સમઘનના કદના અથવા તો સમઘનના છે તથા દળ 5 ± ડેટા બદલાઈ જાય, ચાલો 500 ± 5 કિલોગ્રામ છે, 10 ± 0.1 સેન્ટીમીટર અને દળ 500 ± 5 કિલોગ્રામ છે, તો સમઘનની ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ, ટીક 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 ટીક, આ ક્લિયર, તો સમઘનની ઘનતા બરાબર દળના છેદમાં કદ, હવે સમઘનનું કદ મૂકવું પડે કે નહીં, સમઘનનું કદ શું થાય, લંબાઈનો ઘન થાય, યાદ કરો, તો હવે શું થાય, ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ વત્તા 3 ડેલ્ટા L/L, ડેલ્ટા એમ કેટલા છે, 5 ના છેદમાં 500 વત્તા 3, ડેલ્ટા એલ વાય એલ કેટલા થશે, 0.1 ના છેદમાં 10, અને આથી સોલ્વ કરવાનું, અને જે કાંઈ આન્સર આવે એને કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેશો, 100 વડે, તો આશા રાખું છું કે હવે તમને આવા પ્રોબ્લેમમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, આવા પ્રોબ્લેમમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં, તો સમઘનનું કદ, નળાકારનું કદ અને ગોળાનું કદ આ ખૂબ અગત્યના પ્રોબ્લેમ હતા, એના આધારે તને કદમાં ત્રુટિ મળે, અને દોડની તને આપેલી હોય તો ઠીક છે, ના આપેલી હોય તો કાંઈ નહીં, આજે છેલ્લા 4-5 પ્રોબ્લેમ આજે કર્યા છે, ક્યાંથી મેઇન પ્રોબ્લેમ ચાલુ થયો, અહીંથી ડેલ્ટા વી બરાબર 3 ડેલ્ટા R/R, તો અહીંથી જે વસ્તુ ચાલુ થઈ ને એ ખૂબ અગત્યની છે, સમજાય કે નહીં, હજી પ્રોબ્લેમ કરાવું છું એટલે આપણે જે કંઈ ડાઉટ છે એ બધા સોલ્વ થતા છે, ફરીથી બે પ્રોબ્લેમ છે કે એક ઘનની લંબાઈ અને દળ માપીને ઘનતા માપવામાં આવે છે, દળ માપીને લંબાઈ માપીને ઘનતા માપવામાં આવે છે, દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ક્ષતિ 4% અને 3% છે, દળના માપનમાં મહત્તમ ક્ષતિ 4%, એટલે ખરેખર તમને આપેલું શું છે વિચારો ધ્યાનથી, ટકાવારીમાં આપ્યું હોય તો કેમ લખાય દળને, ડેલ્ટા એમ બાય એમ મલ્ટીપ્લાય બાય 100 બરાબર કેટલા થાય 4%, અને લંબાઈના માપનમાં કેટલી આપી 3%, તો ઘનતાના માપનમાં મહત્તમ ક્ષતિ, હવે ઘન તને આપ્યો રો બરાબર એમ બાય વી, લંબાઈ ખાલી આપી તો સમઘન જ હોય કે નહીં, પહોળાઈ અને ઊંચાઈ બધું આપ્યું હોય તો અલગ અલગ થઈ શકે, એમના છેદમાં એલ ક્યુબ, તો શું લખાય ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ વત્તા 3 ડેલ્ટા L/L, બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે પ્રતિશત ત્રુટિ થઈ જાય કે ન થઈ જાય, તો અહીંયા લખી નાખું ડાયરેક્ટ 4, અને અહીંયા લખી નાખું 3 અને 3, 3 તેથી 9 ને 4 13%, ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી આવશે 13%, હવે આવડી જશે, હવે આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, ઓકે આવા એમસીક્યુ પ્રેક્ટિસમાં આપીશ ઘરે હોમવર્કમાં એટલે આવડી જશે, હવે આવા ક્વેશ્ચન આજના લેક્ચરના છેલ્લા પ્રકારના ક્વેશ્ચન આપણે આવા કરવાના છીએ, ડબલ્યુ બરાબર A^4 B^3 C^1/3 અને √D તમને આપેલું છે, ABCDના માપનમાં પ્રતિશત ત્રુટિ એમાં છે 1%, બીમાં છે 3%, સીમાં છે 3%, ડીમાં છે 4%, અને W બરાબર કેટલા આપેલા છે આપણે
એની ચાર, બીની ત્રણ, સીની એકના છેદમાં ત્રણ અને અંડર રૂટ ડી. ચાલો રકમ કાઢી નાખું. હવે ડબલ્યુ ના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણે જોઈએ. ચાલો તો અહીંથી તો પેલા સાપેક્ષ ત્રુટિ લખાઈ ગઈ ની ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ. બધા જ નિયમ એકમાં આવી ગયા, ગુણાકાર ભાગાકાર ઘાતના બધા નિયમ એકમાં આવી ગયા. તો પેલા લક્ષ્યાંક ઘાત ચાર ડેલ્ટા એ બાય એ વત્તા ત્રણ ડેલ્ટા બી બાય બી, છેદમાં છે ઉપર જશે તો માઇનસ થશે પણ ધ્યાનમાં લેવાના નથી, આપણે પ્લસ જ લખવાના છે. જેટલી ઘાત હોય એટલી લખવાની. અહીં એકના છેદમાં ત્રણ છે તો કેટલી થઈ ગઈ, એકના છેદમાં ત્રણ ડેલ્ટા સી બાય સી. અને રૂટ ડી, રૂટ ડી કોને કહેવાય? તો કે ડીની વન બાય ટુ ઘાત. યાદ કરો તો ડીની વન બાય ટુ ઘાત છે તો ઘાત આગળ આવશે કે નહીં? વન બાય ટુ ડેલ્ટા ડી બાય ડી. આમાં ક્યાં કઈ છે? જેટલી ઘાત હોય આગળ લખતું જવાનું, વચ્ચે પ્લસ લખતું જવાનું, સાપેક્ષ ત્રુટિ લખતી જવાનું. હવે પ્રતિશત ત્રુટિ તને આપી છે, મેં તને એ જ કીધું કે બે બાજુ સો સો વડે ગુણવા પડતા હોય તો ગુણવાના નહીં, સાપેક્ષ છે એને જ પ્રતિશત કહી દેવાનું. એક સ્ટેપ આપણું ઘટી જાય. આપણે ક્યાં કોઈને બતાવવા જવું સોલ્યુશન, આપણે આપણે આવડી જવું જોઈએ અને ઓપ્શન આવી જવું જોઈએ બસ. તો અહીંયા તમે ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ કરશો ચાલો, અને મલ્ટીપ્લાય બાય હંડ્રેડ કરશો. એવી રીતે બધાને હંડ્રેડ હંડ્રેડ કરશો કે નહીં? તો એના આપણને ત્રુટી પછી એક ટકા લખશો, બીમાં ત્રણ ટકા લખશો. આપણે ડાયરેક્ટ લખી નાખીએ, એમાં એક ટકા, બીમાં ત્રણ ટકા, સીમાં ત્રણ ટકા, ડીમાં ચાર ટકા. તો ત્રણ ત્રણ કેન્સલ, બે દો ચાર, બે બે ને એક ત્રણ, ત્રણ ને ચાર સાત, ને સાત ને છ, સાત ને નવ સોળ થાય ને, ચાર નવ એક બે, બે ને ત્રણ ને નવ બાર ને ચાર, સોળ ટકા જવાબ આવ્યો. આવડે કે ના આવડે? આવો તો ગમે એટલા પ્રોબ્લેમ હોય ને. ચાલો ફોર એક્ઝામ્પલ હજી એકાદો કરાવું. ડબલ્યુ બરાબર રૂટ એ બી સ્ક્વેર સી ની માઇનસ ત્રણ ડી નું ઘનમૂળ. એના માપનમાં બે ટકા, બીના માપનમાં બે ટકા, સીના માપનમાં એકના છેદમાં ત્રણ ટકા, ડીના માપનમાં ચાર ટકા. આવા ટકા આપ્યા તો ગમે તે આપી શકો, આમાં શું આપણે ફરક પડે? શું લખાય? ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર એકના છેદમાં બે થાય કે નહીં? એકના છેદમાં બે ડેલ્ટા એ બાય એ વત્તા ટુ ડેલ્ટા બી બાય બી વત્તા માઇનસ છે ધ્યાનમાં લેવાના નથી ત્રણ ડેલ્ટા સી બાય સી, કારણ કે માઇનસ ઉપર લેશે તો ફરી ગુણાકારમાં જ થવાના છે કે નહીં? એમ તમે લખો એની વન બાય ટુ બી સ્ક્વેર સી ઉપર ગયા તો પ્લસ થઈ ગયા કે નહીં? ખાલી શું હોય તું આમ લખી નાખો, આમ પણ ચાલે ને, નો ઇસ્યુ. તમને મને જ ખબર છે એનો સિક્રેટ શું છે, સમજાય કે નહીં? આપણે માઇનસ સૌ ગણીએ છીએ, સિક્રેટ કોને ખબર છે? ખાલી આપને જ ખબર છે. સાચા સ્ટેપની કંઈ જરૂર નથી, આપણે તો ફાઇનલ આન્સર સુધી કેટલી ઝડપથી પહોંચી શકીએ એ અગત્યનું છે. હવે સો વડે ગુણવા પડે આપણે કોઈ કહેવા નથી, તને તને મને બેને જ ખબર હોવી જોઈએ. સો વડે ગુણતા નથી, બે બે એકના છેદમાં ત્રણ, અને અહીં કેટલા આવશે? ચાર છે ને, ત્યાં છ વખત નાખો. ખોટું કોઈટમાં ક્યાં જવું અત્યારે? ત્રણ ત્રણ કેન્સલ, ત્રણ દો ને છ, બબ્બે કેન્સલ, એક બે ને બે ચાર, એક બે બે ને ત્રણ ને ચાર સાત ને આઠ ટકા. ક્યાં કાંઈ છે? હોશિયાર હોય ને એમનેમ થઈ જાય જો એક જ સ્ટેપમાં. ચલો એના માટે નવો એક એક્ઝામ્પલ કરાવો. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે પી બરાબર એનો ઘન બી સ્ક્વેર સી અને ડી. એના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ એક ટકા, બીના માપનમાં બે ટકા, સીના માપનમાં ત્રણ ટકા, ડીના માપનમાં ચાર ટકા. ડાયરેક્ટ કેવી રીતે કરી શકાય? આપણે તો ખબર છે ડેલ્ટા પી બાય પી ઇન્ટુ હંડ્રેડ બરાબર શું થાય છે? હું બોલું છું થ્રી ડેલ્ટા એ બાય એ વત્તા ટુ ડેલ્ટા બી બાય બી વત્તા ડેલ્ટા સી બાય સી વત્તા ડેલ્ટા ડી બાય ડી. ફરીથી બોલું, થ્રી ડેલ્ટા એ બાય એ વત્તા ટુ ડેલ્ટા બી બાય બી વત્તા ડેલ્ટા સી બાય સી વત્તા ડેલ્ટા ડી બાય ડી. તો ત્રણ ડેલ્ટા એ બાય એ મલ્ટીપ્લાય બાય હંડ્રેડ, બે સ્ટેપ મનમાં ગપચાવી નાખ્યા. કેટલા વડે મલ્ટીપ્લાય કરીશ? એક વડે. ટુ ડેલ્ટા બી બાય બી કેટલા વડે મલ્ટીપ્લાય કરું? બે વડે. વત્તા ડેલ્ટા સી બાય સી ખાલી ત્રણ અને ખાલી ચાર, ચાર ને ચાર આઠ ને ત્રણ અગિયાર ને ત્રણ ચૌદ ટકા આન્સર રહ્યો. થઈ ગયા કે નહીં? આવા પ્રોબ્લેમ પૂછાય છે અને આપણે
15 થી 20 સેકન્ડમાં આનો આન્સર લઈ આવશું અને ચાર માર્ક્સ છે આપણા પાકા કરી લેશું. ક્લિયર કે નહીં? આમાં એટલું બધું કંઈ છે નહીં, હોમવર્કમાં હજી એક બે મળી જશે આવા, એટલે સોલ્વ થઈ જશે. ચલો, દળ અને ઝડપના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 2% અને 3% છે. દળના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ 2%, આમ લખાય કે નહીં? 2%. અને ઝડપ ડેલ્ટા વી બાય વી અથવા તો વેગ આપે, બધું એક જ છે, કેટલી છે? 3% છે. તો ગતિ ઉર્જાના માપનમાં પ્રતિશત ત્રુટિ, ગતિ ઉર્જાનું સમીકરણ ખબર હોય કે નહીં? કે બરાબર 1/2 m² 1/2 માં કઈ ત્રુટિ આવે નહીં. ડેલ્ટા કે બાય કે બરાબર ડેલ્ટા એમ બાય એમ વત્તા 2 ડેલ્ટા v/v. ઘાતનો જ ખેલ છે, બીજો કઈ ખેલ નથી આમાં. બે બાજુ 100 વડે તમે મલ્ટીપ્લાય કરી નાખશો, એટલે તમે આવી રીતે લખી શકો. જો આ સ્ટેપ આખું લખું છું, ક્યારેક ક્યારેક તો આખું લખીએ તો હજી પાછું ભૂલાઈ જશે. સાચી મેથડ છે. બ્રેકેટ ની બરોબર 100 લખતા પછી બ્રેકેટમાં 2 વડે ગુણતા. એમ ના માપનમાં ત્રુટિ 2% છે અને કદ ના માપનમાં ત્રુટિ 3%. 3, 2, 6, 2, 8% ત્રુટિ આવે ગતિ ઉર્જામાં. કઈ છે ડાયરેક્ટ નો થાય? એમ માં તો કે 2%, વી માં તો કે 3%, તો કે 3, 2, 6, 2, 8 થાય કે ન થાય ડાયરેક્ટ? એટલે બહુ સહેલું છે, કાંઈ અઘરું નથી. બિંદાસ મારી સાથે રહ્યો, ખાલી હું જેટલું કહું એટલું કરતા જાઓ અને આપણા આન્સર આવતો જશે. ચાલો આ થઈ ગયા. સાદા લોલકના આવર્તકાળનો સૂત્ર t = 2 π √ l / g. લે, તમે ન કીધું હોત અમને તો ખબર જ હતી કે t ના માપનમાં સાપેક્ષ ત્રુટિનું સમીકરણ. પહેલમ પહેલા તો આને થોડુંક છૂટું પાડીને લખું, તો √ l લખું અને √ g લખું, તમને કઈ વાંધો? ન વાંધો. 2 π માં કઈ ત્રુટિ આવે નહીં, ગુરુત્વ પ્રયોગમાં ત્રુટિ આવે ન આવે. g શા માટે? અચળ. તને કહી દીધું હોય g કેવા છે, અચળ લખી દે. ન લખેલું હોય તો બધી વસ્તુ કઈક અલગ છે, અત્યારે લખી દીધું પણ જી કેવા છે, અચળ છે, નાય ધ્યાનમાં લેશું નહીં. તો ટી પ્રપોર્શનલ ટુ ખાલી રૂટ એલ આવ્યા, એટલે કે ટી પ્રપોર્શનલ ટુ એલ બાય 1/l/2 આવ્યા, તો સાપેક્ષ ત્રુટિ કેટલી થઈ? 1/2 ડેલ્ટા l/l. ઇઝ ધેર એની ડાઉટ? નો ડાઉટ. કોઈ શંકાને સ્થાન નથી, ના હોવું જોઈએ આટલું શીખા પછી. જો તો ખરા કેટલા એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. ચલો, સાદા લોલકથી ગુરુત્વ પ્રયોગ માપવાના પ્રયોગમાં હવે જીનું માપન કરવું છે આપણે. સાદા લોલકની લંબાઈ કેટલી આવી છે? 100 + 16 - 0.1 cm અને આવર્તકાળ કેટલો આપી દીધો આપણે? 2 + 16 - 0.01 સેકન્ડ. તો ગુરુત્વ પ્રયોગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ આપણે જીના માપનમાં જોઈએ. કેમાં જોઈએ? જીના માપનમાં. ચાલો, તો ટી બરાબર શું હતું? પાકું 2π ને તો કઈ હોય જ નહીં, તો ખબર પડી ગઈ, અથવા તો એમ નથી ખબર પડતી. આખું લખવું છે થોડુંક વધારે વ્યવસ્થિત, પછી સ્ટેપ કાપજો તમે તમારી રીતે. જડી મારે જીના માપનમાં જોઈએ, એટલે જીને કરતા બનાવવો પડે કે નહીં? અહીંયા તો વર્ગમૂળમાં છે કે નહીં? તો બંને બાજુ વર્ગ કરી દઈએ, એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જશે. અહીંયા થઈ ગયા t² 2 નો વર્ગ 4, π નો વર્ગ π² અને તમે ખરેખર ધ્યાનથી વિચારો, l/g એની 1/2 ઘાત હતી, એનો તમે વર્ગ કરશો, આ બે તો કેન્સલ થઈ જશે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો t² બરાબર 4π² l/g. મારે કેનું સમીકરણ જોઈએ? gનું. 4π² l² / t² બોલો, કોઈ ડાઉટ? સોરી, એલ સ્ક્વેર નથી, ખાલી એલ જ છે. 4π² માં કઈ ત્રુટિ આવે? ન આવે. ∆g/g બરાબર ∆l/l + 2 ∆t/t. સાપેક્ષ ત્રુટિનો સરવાળો થશે, ભાગાકારનો કેસ છે, ઘાત આગળ લખતા ગયા. પ્રતિશત ત્રુટિ જોતી હોય તો બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરીએ. આખા સ્ટેપ કરીને બતાવું છું, તમે કાપી શકો છો. 100 ને 2 બાજુ ગુણી નાખો, ∆l/l × 100% + 2 ∆t/t × 100%. ચાલો, લંબાઈના માપનમાં કેટલી આવી છે?
सॉरी अँ तो प्रतिशत त्रुटि नहीं आप आ स्टेप की जरूर नहीं आपने आ रीते आप तो डेल्टा एल देखाय पॉइंट एक एल देखाय त्या सौ पॉइंट एक ना छेद में सौ वत्ता बे काउंस में पॉइंट जीरो एक ना छेद में बे इंटू सौ आगे जे हजी सौ वडे भांगसू पॉइंट डबल जीरो वन आ बबे कैंसल थी गया के पॉइंट जीरो वन मल्टीप्लाय बाय सौ टका भाई जो खरेखर तुम ध्यान से विचारो ना आम लखाए आवा आवा गुणाकार में भूल थे सरवाड़ा में भूल थे सोरी जो पॉइंट जीरो वन जीरो कही देने आगे गया पॉइंट जीरो अगियार थी गया अने पॉइंट जीरो अगियार थी गया एने तमे सौ वडे गुणसो एटले जवाब आवशे एक पॉइंट एक टका तो आ आखा स्टेप थी गया तब डायरेक्ट अँ थी कर सकता था अँ लगी तो पहुंची गया कि नहीं अँ थी तब डायरेक्ट पची कर सकता था समझाई गए नहीं लांबा स्टेप की आपणे जरूर पड़े नहीं आ तो व्यवस्थित बुक में आटलू लखेलू हो तो फ्यूचर में आपने खबर हो स्टेप कापीए छे ए क्या कट करे क्लियर है हजी एक बे एक्जाम्पल एवं है जो करी दो त्रुटि में मारी तमारे क्या जरूर पड़ से नहीं तो क्वेश्चन कहीं आव है कि जेड न पारिमाणिक सूत्र तमने आप्यू है केटलो आप्यू है एमनी ए एलनी बी टीनी माइनस सी है दर लंबाई ने मापन में उद्भवती प्रतिशत त्रुटि अनुक्रमे आल्फा टका बीटा टका और गेमा टका हो तो भौतिक राशि जेड ना मापन में प्रतिशत त्रुटि चार तमने ऑप्शन आप तो आप तो समझी ले बीसी केम घात लगता था तमने डब्ल्यू समीकरण आपता था कि भाई पी नी ए हो क्यू नी बी हो जेल अंक साथ कहीं लेवा देवा है आप नियम शू हो डेल्टा जेड बाय जेड बराबर घात आगे भी जाए कि नहीं डेल्टा एम बाय एम वत्ता बी डेल्टा एल बाय एल माइनस ने ध्यान में लेवाना नहीं अथवा तो माइनस न गमता है तो छेद में जावा दे प्लस थी गया कि नहीं सी डेल्टा टी बाय टी थी गयो कि नहीं मोटो खाडो आ माइनस है दर वारे घड़ी हूँ तक कहूँ छू मोटो खाडो आ माइनस है माइनस ध्यान में लेवाना नहीं माइनस ने क्या जवा देवाना एवं तो छेद में जवा देवाना थी गया बधे प्लस पछी गुणा करो कि भांगाकार सापेक्ष त्रुटि सरवाळो ज करवानो छे चलो हवे एम ना मापन की त्रुटि केटली छे आल्फा बी लंबाई में बीटा समय में गेमा तो तमे बे बधु तमे 100 वडे गुणी नाखो तो दरेक स्टेप ने तमे 100 वडे गुणशो के नहीं तो आवी रीते लखशो के नहीं डेल्टा एम बाय एम 100 टका कारण के काउंस नी बराबर 100 करशो अने पछी बधाने 100 आपशो एटले एक स्टेप तो हूँ गपचावी ज नाखीश दर वक्त कारण के तमने एटली तो हवे खबर पड़ी जवी जोईए અને મને તો અને મારા વિદ્યાર્થીને તો આ લખવાની પણ જરૂર ના પડે આપણને ખબર પડી જ ગઈ છે દરેક વખતે આપણે બે ડિસ્કશન કરીએ છીએ કે ભાઈ પ્રતિશત ત્રુટિ દેખાય બે બધું 100 વડે ગુણવા ત્યારે નહીં ગુણવાના પ્રતિશત સાપેક્ષ ત્રુટિ છે એ જ પ્રતિશત ત્રુટિ સમજી લેવાની અને એમના માપનમાં આલ્ફા ટકા છે કે નહીં અહીં ડાયરેક્ટ કેટલા લખી નાખો એ ઇન્ટુ આલ્ફા ટકા વત્તા બી ઇન્ટુ બીટા વત્તા સી ઇન્ટુ ગેમા ક્લિયર આ તમે જવાબ આવ્યો ऑप्शन में माइनस आई पाओ आप टिक कर माइनस देखाई गई नहीं स्पीड विचारो ए एम ना मापन में अल्फा ए अल्फा बी बीटा माइनस सी गेमा ऑप्शन डी टिक कर जाए मने तो सर बधु आवड़ी गयो आज चार मार्क्स माइनस तो थाय एक नेगेटिव मार्क नो बीजो एक जाए पांच मार्क्स टोटल जाए ध्यान रखा माइनस आप अवगणी छे तमे डायरेक्ट आ ऑप्शन टिक कर सकता था ए एम ना मापन में अल्फा मगज में हो तो देखावा मांडे ए डेल्टा एम बाय एम वत्ता बी डेल्टा एल बाय ए वत्ता सी डेल्टा टी बाय टी डेल्टा एम बाय ए देखाय अल्फा मूको ए अल्फा वत्ता बी बीटा वत्ता सी गेमा थाय के न थाय तो बस आजना लेक्चर में आटलू राखीए छीए नेक्स्ट लेक्चर में फरीथी मळीशुं नवा टॉपिक नी डिस्कशन करशुं अने आना जे काई उदाहरण स्वाध्यायना दाखला टेक्स्टबुक में छे हजी जे बाकी रही गया छे ए सोल्व करशुं अने आनी साथे विडियो साथे एक लेक्चर में पीडीएफ मोकलावी दीधी आजे होमवर्क में कि ए पीडीएफ में जेटला भी एमसीक्यू छे ये नेक्स्ट लेक्चर आए आप त्या सुधी में सोल्व कर नाखवाना नहीं लखो तो चलते रफ वर्क में करशो तो चलते एम तमने जो सारा सारा कोई एमसीक्यू लगता हो जेमा तमने पहली नजर में डिफिकल्टी आए तो तमे सोल्व कर सको अने एमा तमारी बुक में तमे एड कर सको क्लियर है तो बस आज आटलो राखी छे थैंक यू वेरी मच हैव अ नाइस डे